અમદાવાદના બોપલની સત્યમેવ જયતે સ્કૂલ દ્વારા વધુ ફી ઉઘરાવાના કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે ફરિયાદીએ પોતાની ફરિયાદ પરત ખેંચતા હવે એફઆરસીએ ફરિયાદી અને શાળા બંને સામે તપાસ શરૂ કરી એફઆરસીની તપાસમાં સામે આવ્યું કે સત્યમેવ જયતે સ્કૂલને એફઆરસીનો બનાવટી ઓર્ડર મેલ કરવામાં આવ્યો હતો જેને સ્કૂલ સંચાલકોને જાણ થતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું સ્કૂલ સંચાલકો જણાવી રહ્યા છે મહત્વનું છે કે સ્કૂલ સંચાલકો દ્વારા વધુ ફી ઉઘરાવા મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી સુધી ફરિયાદો કરી હોવા છતાં આ મામલે કોઈ ધ્યાન આપવામાં ન આવ્યું જો કે આખરે બોગસ મેઈલને માધ્યમ બનાવીને હવે સ્કૂલ સંચાલકો દ્વારા એક કરોડ વીસ લાખથી વધુ ઉઘરાયેલી ફી વાલીઓને પરત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું સ્કૂલ સંચાલકો જણાવી રહ્યા છે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા એફઆરસીએ સુડતાલીસ હજાર પાંચસો જે ફીસ મંજૂર કરેલી છે એનો ઇમેલની કોપી બતાડવામાં આવી ત્યારે એફઆરસીને માલુમ પડ્યું કે ટોટલી આ ઈમેલ ખોટો કોઈ મોકલેલો છે અને આની ન્યાયિક તપાસ થવી જોઈએ ડીઓ ડીપીઓ જેમને બે હજાર સત્તર અઢારમાં પણ મારી સંસ્થાએ આ સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ કરેલી હતી અને વીસ ઓગણીસ વીસમાં પણ ત્રણ વખત લિખિત ફરિયાદ કરી છતાં પણ માલુમ ના પડ્યું કે આ સ્કૂલે આટલી બધી ફીસ કેમ મંજૂર મંજૂર કરેલી કરેલી છે છે અને કેટલી લઈ રહી કાર્યવાહી પણ એ કરેલી છે કે જે અમને જ્યાં લાગ્યું કે કદાચ આ ઈમેલ જો અમને એફઆરસી નથી મોકલ્યો તો એ વિશે અમે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં કમ્પ્લેન કરી છે અને વી આર વેઇટિંગ તે સાથે મને એ વાતની ખુશી છે કે બધું ક્લિયર થઈ ગયું કે ફાઇનલ ફી અપ્રુવડ કઈ છે અને એના જે કરેક્ટિવ મેઝર્સ છે